ત્યારે આ ગોગંબાના રહેવાસી મજૂરો કામ કરતા હતા, જે દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા અને ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. જોકે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. મીડિયા મારફતે અને મિત્રો દ્વારા આ જાણકારી મળી હતી તેવા સવાલ એ થતો હોય છે કે બિલ્ડિંગમાં દુર્ઘટના માટે હવે જવાબદાર કોણ છે? 6 શ્રમિકો મૃત્યુને ભેટ્યા તો જવાબદારી કોની? શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાય? જોકે હવે આ અંગે શું પગલાં લેવાય છે તે તો હવે જોવા જોઈએ. નવાબના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવા બિલ્ડિંગના બાંધકામ દરમિયાન માછડો તૂટવાને કારણે 8 મજૂર નીચે પટકાયા હતા. 7મા માળેથી પટકાયેલા 8 મજૂરમાં 7ના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા, જ્યારે 1ની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઇટની ઓફિસમાંથી લાઇટ પંખા ચાલુ મૂકીને સુપરવાઇઝર સહિતના લોકો નીકળી ગયા હતા અને સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકીને તેઓ નીકળી ગયા હતા. શૈલેષભાઈ નામની વ્યક્તિ સાઇટ ઉપર બેસે છે, જેઓ 16 સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોની તપાસ કરવા માટે આવ્યા હતા. આ પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, પ્રાઇવેટ બિલ્ડર છે, પ્રાઇવેટ એની અંદર જે મરણ થયું છે એ મરણ થયા પછી એને પોલીસ તંત્રને અને ફાયર બ્રિગેડને જાણ કરવાની હોય એ આઈના બિલ્ડરે લેટ કરેલી છે. એને કોર્પોરેશનના જે નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો કોર્પોરેશન એના જે રીતના કાર્યવાહી કરવાની હશે એ કરશે. બાકીનો આખો ઇસ્યુ ટોટલી પોલીસ તંત્રના છે કે મરણ થયું છે તો એ અકસ્માતથી થયું, જે કંઈ એની તપાસ એ પોલીસ તંત્ર કરશે. એમને લેટ જાણ કરી છે એ પણ પોલીસ તંત્ર લેશે. એ આખો હવે ઇસ્યુ ટોટલી પોલીસ તંત્ર જાય છે. કોર્પોરેશનના નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, અમને જાણ નથી કરી તો એની જવાબદારી એ બિલ્ડરની છે ને. આજરોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં એડોર ગ્રુપની એસ્પાયર 2 નામની એક બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ છે, જેમાં એક ગંભીર પ્રકારનો કહી શકાય એવો અકસ્માતનો બનાવ બનેલ છે. જે બિલ્ડિંગના 13મા માળે લિફ્ટનું કામકાજ ચાલતું હતું અને લિફ્ટનો જે પાલો બાંધેલો હતો કોઈ અકસ્માત રીતે તૂટી જતા ઉપરથી 6 કારીગરો જે છે કામ કરતા હતા એઓ નીચે પડવાના કારણે એમના મૃત્યુ થયા છે. સાથે સાથે 5મા માળે બીજા 2 કારીગરો જે કામ કરતા હતા તેઓ પણ અકસ્માતે આ જ ઘટના અનુસંધાને કોઈ કારણસર ગભરાઈને કે બેલેન્સ ગુમાવવાના કારણે પડી જતા કુલ 8 કામદારો નીચે પડેલા, જે પૈકી 7 કામદારોના મૃત્યુ પામેલ હોવાની માહિતી મળેલ છે. આ મળેલ માહિતી આધારે પ્રથમ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતની બનાવ રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે અને તપાસ દરમિયાન જો કોઈ નેગ્લિજન્સી જણાઈ આવશે તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. જે પ્રમાણે અમદાવાદમાં ગુજરાતનો અકસ્માત થઈ શકાય, કારણ કે જે પ્રમાણે એક સાથે લગભગ 6-7 જેટલા જે મજૂરો છે તેનું મોત નીપજ્યું છે, કહી શકાય કે સમગ્ર જે ઘટના છે તેની જાણ જે બિલ્ડર હોય કે પછી કોન્ટ્રાક્ટર હોય તેને ફાયર વિભાગને કરવી જોઈતી હતી, પરંતુ કોઈ પણ જાતની જે જાણ છે તે ફાયર વિભાગને કરવામાં ન આવી હતી. જે મીડિયા થકી જે ફાયરની જે ટીમ છે અને ફાયરના અધિકારીઓ છે તેને આ પ્રકારની જે જાણ છે તે થઈ હતી અને ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો શા માટે ફાયરની મદદ લેવામાં ન આવી? દર વખતે ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચતા થોડો જ સમય લાગતો છે, પરંતુ ફાયરના અધિકારીને કોઈ જાણ નથી. અત્યારે પણ આપ જોઈ શકો છો હવે જે જગ્યાએ મજૂરોની જે કહી શકાય કે મૃત બહાર કાઢવામાં આવ્યા હતા તેને અત્યારે કોર્ડન કરવામાં આવ્યું છે અને સાથે જ અત્યારે તમામે તમામ જે પોલીસ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. કહી શકાય કે અત્યારે એફએસએલની જે ટીમ છે તે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ જે પ્રમાણે નવનિર્માણ પાંજરાપોળ ખાતે આવેલ જે એસ્પાયર 2 નામનું આ જે બિલ્ડિંગ છે તે નવનિર્માણ છે અને ખાસ કરીને આ બિલ્ડિંગને તૈયાર કરતા જે પ્રમાણે મજૂરો જે છે તે મજૂરોનું જે કહી શકાય સેન્ટિંગ હતું તે સેન્ટિંગ પડી ગયાના સમાચાર હતા અને નીચે મજૂરો પડ્યા હતા અને સીધા તેઓ દબાયા હતા. તો શા માટે કોલ જે છે ફાયરની ટીમને કરવામાં ના આવ્યો, કોર્પોરેશનને જાણ કરવામાં ના આવી? બિલ્ડર એવી તો કઈ જે કહી શકાય કે નીતિ અપનાવતો હતો કે જે મજૂરો જે છે તે મજૂરોના જે જીવ છે તે ગયા છે, છતાં પણ તેને કોઈ જે કહી શકાય કે અધિકારીઓને જણાવવા માટે કોઈ પણ જાતની તકેદારી છે તે રાખવામાં ના આવી? સમગ્ર જે ઘટના છે તે અત્યારે તો તમામે તમામ જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, ફાયરની ટીમ હોય કે પછી પોલીસ અધિકારીની ટીમ હોય.
તમામ જે મૃતકો છે તેને પણ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો અત્યારે પણ જે ફાયરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને ફાયરની જે ટીમને કોઈ પણ જાતનો જે કોલ છે તે અહીંયાથી કરવામાં ન આવ્યો હતો. તો કહી શકાય કે શા માટે આટલી મોટી બેદરકારી? કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક છુપાવવા માટે શું બિલ્ડરે ત્યાં આગળ ફોન ન કર્યો? શા માટે અહીંયા કોઈ કોન્ટ્રાક્ટરોએ પણ ન સમજાયું કે જગ્યાએ જે કહી શકાય કે કામ ચાલતું હતું અને આ કામ અત્યારે ચાલતું હતું તેમાં જ સેન્ટિંગ જે છે તે સેન્ટિંગ પડ્યું છે તેવું અધિકારીએ ઓફિશિયલ કહ્યું હતું. પોલીસને પણ જાણ થઈ ન હતી, સાથે જ અહીંયાના કેટલાક લોકોએ જાણ કરતા આ જે કહી શકાય કે નવનિર્માણ બિલ્ડિંગ બની રહ્યું છે અને સાથે જ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે તે રેસિડેન્શિયલ બિલ્ડિંગ બન્યું છે. ત્યારે અત્યારે સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થશે કે કેમ તે જોવું રહેશે. કારણ કે જે બિલ્ડરો છે શા માટે આ જે કહી શકાય કે મજૂરો છે તે નીચે પડ્યા તેની જાણ ફાયરની ટીમને ન કરી તે એક મોટો પ્રશ્ન છે. અને જે પ્રમાણે કોન્ટ્રાક્ટરની જો વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે જો પોતાના કોન્ટ્રાક્ટના મજૂરો જે છે તે રાખ્યા હોય તો શા માટે તેની પણ જે જિંદગીનો જે કહી શકાય કે વિચાર કર્યા વગર કોઈ જાતની જે કહી શકાય કે જાણ જે છે અધિકારીઓને ન કરી. અત્યારે તો સમગ્ર ઘટનાના મામલે એફએસએલની ટીમ સાથે જ પોલીસની ટીમ તેમજ ફાયરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે. યોગ્ય તપાસ થશે કે કેમ મજૂરોને ન્યાય મળશે કે કેમ તે જોવું રહેશે. પરંતુ જે રેસિડેન્શિયલ સ્કીમ બનાવતી આ જે એસ્પાયર ટુ નામની જે સાઇટ છે ત્યાં આગળ આ સમગ્ર ઘટના ઘટી છે. ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. કોઈના પરિવારમાંથી જે કમાનાર વ્યક્તિ છે તે અત્યારે અહીંયાથી જતા રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં તે લોકોને ન્યાય મળશે કે કેમ તે તેમના પરિવારજનો પણ પૂછી રહ્યા છે. સાઇટ ઉપર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા અનુસાર જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માછડો તૂટતા કુલ 8 લોકો પડ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિ ઉપરથી નીચે પટકાયા હતા. બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા, જેમને આસપાસના બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યુ કર્યા હતા અને શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલ્યા હતા. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિઓને મોકલ્યા હતા. એ ઉપરાંત 2 જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે વધુમાં શું કહ્યું હતું શ્રમિકોએ આવો સાંભળીએ. અમદાવાદમાં ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. 8 મજૂરો દટાયા છે. આપણે તેમની સાથે પરિવારજનો સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું સોમાભાઈ. સોમાભાઈ, કયા પરિવારજનો તમે ગુમાવ્યા છો? મારા પરિવારમાં તો અશ્વિનભાઈ સોમાભાઈ મારો દીકરો, એક સંજયભાઈ બાબુભાઈ મારો ભત્રીજો, આ 2 વખત થઈ ગયા એક ઘરના. કેટલી ઉંમર હતી એમને? 20 વર્ષની ઉંમર હતી. શું કામ કરતા હતા? સેન્ટિંગ નું કામ કરતા. કઈ જગ્યાએ કામ કરતા? ગુલબાગ ટેકરા. કેવી રીતે મોત થયું આજે એમનું? હવે એ અમે બાજુમાં કામ કરતા, એ ઉપર કામ કરતા. હવે અવાજ આવ્યો તો જોવા ગયા તો ખબર પડી. કઈ રીતે લિફ્ટ પડતા? લિફ્ટમાં તો હવે પેલું મેળો બનાવેલો તો કઈ રીતનો મેળો પડ્યો સાહેબ ખબર નહીં. તમે કોન્ટ્રાક્ટથી કામ કરતા, તમારા ઠેકેદારનું નામ શું છે? મહેન્દ્રભાઈ કરીને છે. એનું શું કહેવું છે? મહેન્દ્રભાઈ ક્યાં છે અત્યારે? એ બા વાહે છે ને, અમે 108 માં આવતા રહીએ લઈને. શું કીધું? બહાર જઈએ આવીએ છીએ ને, તમે 108 માં બેસી જાવ. એટલે કેટલા લોકો ત્યાં એક્સપાયર થયા છે? બધા છે ને 5 કે 6 એટલા થઈ ગયા છે. તો ચોક્કસ એમના પરિવારજન છે કહે છે કે કોકે તેમનો પુત્ર ગુમાવ્યો છે તો કોકે તેમના ભત્રીજાને ગુમાવ્યો છે. ચોક્કસથી કહી શકાય કે અમદાવાદના યુનિવર્સિટીના ગુલબેટ ટેકરા વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ હતી ત્યાં 8 મજૂરોનું મૃત્યુ થયું છે. આજે વિગત એવી મળી રહી છે કે આ 8 મજૂરો ઉપર 6ઠા કે 7માં માળે કામ કરતા હતા અને ત્યાંથી લિફ્ટ પડતા આ 8 મજૂરો લિફ્ટ નીચે દબાયા હતા. પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ અહીં ઉઠી રહ્યો છે કે જ્યારે જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હોય તો તેમાં જે સેફ્ટી ફીચર્સ વાપરવાની વાત છે એ બિલ્ડરો વાપરે છે કે કેમ? બિલ્ડરો તો કહી શકાય, પરંતુ જે મજૂરો જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવા આવતા હોય છે તે કોન્ટ્રાક્ટ થ્રુ આવતા હોય છે, એટલે કોન્ટ્રાક્ટરો થ્રુ આવતા હોય છે. ઠેકેદારો એમને મજૂરી કામ કરતી વખતે આ સેફ્ટી ફીચર્સ પ્રોવાઈડ કરે છે કે નહીં? હંમેશા દર વખતે આ પ્રકારના સવાલો ઉઠતા હોય છે. દર વર્ષે કેટલા અનેક મજૂરોના મૃત્યુ થાય છે, છતાં પણ સરકારમાંથી કોઈ વળતો જવાબ નથી મળતો. નથી જે કોન્ટ્રાક્ટરોની વાત કરીએ કે નથી બિલ્ડરોનો, માણસો મળતા રહે છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પ્રમાણે સેફ્ટી ફીચર્સ નહીં વાપરવાની જ્યારે વાત આવે છે તેમાં આ લોકો બિલ્ડર કોઈ ઠોસ પગલાં હાથ ધરતા નથી. તો ચોક્કસથી કહી શકે કે અત્યારે અમે છીએ અહીંયા 16 સિવિલની ટીમમાં જે 8 જે ડેડ બોડી છે એમાંથી 3 ડેડ બોડીને અહીં લાવવામાં આવી છે. હજુ પણ કેટલીક ડેડ બોડી આવશે, અહીં 5 જેટલી ડેડ બોડી બીજી લાવવાની બાકી છે. પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સેફ્ટી ફીચર્સને લઈને બિલ્ડરો કે પછી કોન્ટ્રાક્ટરો જાગૃત ક્યારે થશે? કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહીદીપસિંહ રાઠોડ.
ગુજરાતમાં હવે ડ્રગ્સ મામલે તંત્ર એક્ટિવ બની ગયું છે ત્યારે ગુજરાત એટીએસે વધુ એક વખત ડ્રગ્સ